ભરૂચમાં સરકારી તંત્રના છબરડાનો વધુ એક મામલો સામે આવ્યો છે. અંકલેશ્વરમાં ચાલુ વરસાદે ડામર રોડ બનાવવાના વિવાદ બાદ આમોદમાં મોબાઈલ ટોર્ચના અજવાળે આરસીસી વર્ક થતું જોવા મળ્યું હતું. આમોદમાં તળાવના બ્યુટિફિકેશનની કામગીરી મોબાઈલ ટોર્ચના સહારે થતી જોવા મળી હતી. ₹7 કરોડની ગ્રાન્ટની કામગીરીનું આ સ્તર સામે આવ્યું હતું ત્યારે કોંગ્રેસ અને સ્થાનિક આગેવાનોએ આ બાબતે વિરોધ નોંધાવ્યો હતો અને રાત્રિના અંધકારમાં મોબાઈલ ટોર્ચના સહારે થતી કામગીરી કેટલી ગુણવત્તા તેઓ પ્રશ્નાર્થ કર્યો હતો. સાથે જ શાસકો પર ભ્રષ્ટાચારના પણ આક્ષેપ લગાવવામાં આવ્યા હતા ત્યારે ભરૂચ જિલ્લામાં એક પછી એક સરકારી તંત્રની બેદરકારીના કિસ્સાઓ સામે આવી રહ્યા છે, જેના કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. મજૂર દ્વારા બેટરીના ડિજિટલ યુગમાં પણ મોબાઈલની બેટરીથી કામ કરવામાં આવે છે. અહીંયા ના કોન્ટ્રાક્ટર ના કે સુપરવાઇઝર કોઈ હાજર હોતું નથી. તેમણે પ્રશાસન તંત્રને પણ કહેવા માગે છે, ગામના વિકાસની વાત છે, આ ગામના બ્યુટિફિકેશન મોટા તળાવની વાત છે, તો સૌ ભેગા મળીને આની પર ચોક્કસ ધ્યાન આપવામાં આવે જેથી કોઈ ભ્રષ્ટાચાર થાય નહીં, તેમજ અહીંયા બ્યુટિફિકેશનમાં કોઈ નુકસાન થાય નહીં. બે કામ ચાલુ રાખ્યું છે, રાત્રિના સમયે મોબાઈલની ટોર્ચથી કામ કરતા હતા, તેને રોકવામાં આવેલા હતા. કહેવામાં આવેલું હતું કે ભાઈ કોઈ એન્જિનિયર નહીં, તમારો કોઈ એ નથી, ને તમે આ કામ ચાલુ કેવી રીતના રાખો છો. મજૂર લેબર હતા એટલે કોઈ વધુ માથાકૂટ ના કરતા એ લોકોએ પછી અડધો કલાક પછી કામ બંધ કર્યું. માટે રાત્રિના કામ ચાલુ જ હતું, મોબાઈલની ટોર્ચરથી કામ કરતા હતા. સરકારશ્રી એવા ઉદ્દેશથી નાણાં આપે છે કે ગામનો વિકાસ થાય, વિકાસ દેખાય, એ હેતુસર આપે છે.